હેલો હાય આય હાય, હું રવિ બારોટ પનરંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. રશિયાના વિદેશ મંત્રીએ કહ્યું કે યુક્રેનના સૈનિકોને ટ્રેનિંગ આપવા આવેલા ફ્રેન્ચના સૈન્ય અધિકારીઓ પર પણ હુમલો કરીશું. બાઇડન સરકારનો મોટો નિર્ણય. અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસનારને હવે આશ્રય નહીં મળી શકે. બાંગ્લાદેશના ઝકીગંજ અને કનાઈઘાટ જિલ્લાના 303 ગામોના આશરે 2.5 લાખ લોકો પૂરની સ્થિતિમાં ફસાયેલા છે. બાઇડનથી માંડીને નેતન્યાહુ સુધીના વિવિધ દેશોના લીડર્સે નરેન્દ્ર મોદીને શુભેચ્છાઓ પાઠવી. ભારતના મહત્વના સમાચાર. ટીવીને પણ મોંઘવારીનો માર. ટીવી સબસ્ક્રિપ્શનના દરોમાં થઈ શકે છે 5-8% વધારો. ઉત્તરકાશીના સહસ્ત્ર તાલમાં ઠંડીને કારણે 5 ટ્રેકર્સના મોત. 8 હજી ફસાયેલા છે, 10ને બચાવાયા. રાજસ્થાનના રઠોડામાં ઘાસચારો કાપતી વખતે થ્રેશર મશીનમાં ફસાઈ જવાથી ખેડૂતનું મોત નિપજ્યું. પીએમ મોદીએ રાષ્ટ્રપતિને રાજીનામું આપ્યું. 8 જૂને ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લેશે. ગુજરાતના મહત્વના સમાચાર. સુરતમાં સવારે વાતાવરણમાં પલટો આવ્યો. ઝરમર વરસાદ બાદ બફારો વધવાને કારણે લોકો ત્રસ્ત થયા. કોંગ્રેસી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું, રાજકોટ ગેમ ઝોનના પીડિત પરિવારોને ન્યાય અપાવવા 7 જૂનથી 72 કલાક ધરણા કરશે. અમદાવાદના એલિસ બ્રિજ વિસ્તારમાં પતિ અને તેના પ્રેમી પર એસિડ એટેક કરનાર પતિની ધરપકડ. વડોદરાના સલાટવાડામાં સામાન્ય પરિવારના પિયુષ રાવણને આર્મીમાં નોકરી મળતા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ 4-4 સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર.